हाय फ्रेंड्स, अपने જોઈએ છે કે આપણે કેવો ફૂડ લેવું જોઈએ છે, આપણે ક્યાં હેલ્પ કરે છે. તો આપણે પહેલા જો સિરિયલ્સ, પોટેટો, ઘી, બટર, ફૂડ ઓઈલ આ બધું જે છે એ આપણા બોડીને એનર્જી આપે. હવે આગળ જોઈએ, પણ પહેલા ડેટ ને મેન્ડોલ લખીએ. ફૂડ્સ લાઈક પલ્સીસ, ફિશ, એગ્સ, ચિકન એન્ડ મિલ્ક બિલ્ડ અપ અવર બોન્સ એન્ડ મસલ્સ. ફૂડ્સ એટલે કે ખોરાક, લાઈક એટલે કે જેવો કે પ્લસીસ એટલે કે કઠોળ, ફિશ એટલે માછલી, એગ્સ એટલે કે ઈંડા, ચિકન એટલે ચિકન અને મિલ્ક એટલે કે દૂધ. બિલ્ડ અપ એટલે કે શું કરે છે, મજબૂત કરે છે. કોને? આપણા બોન્સ, હાડકા અને સ્નાયુઓને. કઠોળ, પછી માછલી, ઈંડા, ચિકન અને દૂધ આ બધી વસ્તુ શું કરશે, આપણા બોડીને મજબૂત કરશે. જો આપણે ચિકન, ફિશ અને એગ્સ ને એવું નથી ખાતા તો આપણે કઠોળ અને દૂધ તો ખાવા જ જોઈએ. કઠોળ શું કરે છે, આપણા બોડીને મજબૂત બનાવે છે, આપણા હાડકા મસલ્સ એને મજબૂત બનાવે. ઓકે, આપણે કાંઈ ન કહીએ તો આપણે આવા કઠોળ અને દૂધ તો ખાવું જ જોઈએ. અને ફ્રેન્ડ્સ, મગ જેટલા વધારે ખાઈએ એમ આપણા પગ બહુ જ મજબૂત રીતે ચાલે. તે હેલ્પ ધ બોડી ગ્રો, તે શું કરશે, તેઓ હેલ્પ એટલે કે મદદ કરશે. કોને? બોડી ને, શરીર ને. સેમા ગ્રો એટલે કે વિકાસ થવામાં, આપણું બોડી વધારે ઝડપથી વિકસે એના માટે આપણે પ્લસીસ, ફિશ, એગ્સ, ચિકન, મિલ્ક આવી બધી વસ્તુ લેવી જોઈએ. જો આપણે એગ્સ, ચિકન, ફિશ એવું બધું નથી ખાતા તો આપણે પ્લસીસ અને મિલ્ક તો લેવું જ જોઈએ. પછી છે ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ પ્રોટેક્ટ અસ ફ્રોમ ડિસીઝ. ફ્રૂટ્સ એટલે કે ફળ એન્ડ અને વેજીટેબલ્સ એટલે કે શાકભાજી. પ્રોટેક્ટ એટલે કે બચાવવું, અસ એટલે આપણને, સેનાથી, ફોમ થી, ડિસીઝ એટલે કે રોગોથી. ફ્રૂટ અને શાકભાજી આપણને અલગ અલગ રોગથી બચાવે છે. તે હેલ્પ અસ કીપિંગ હેલ્ધી, તે હેલ્પ અસ ઇન કીપિંગ હેલ્ધી, એ આપણને હેલ્ધી એટલે કે સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે. જો આ અલગ અલગ ફ્રૂટ્સ છે અને અલગ અલગ વેજીટેબલ્સ છે, ગ્રેપ્સ છે, પછી બનાના, પાઇનેપલ, પછી બ્રિન્જલ છે, કોલીફ્લાવર છે, આવા અલગ અલગ ફ્રૂટ્સ એન્ડ અલગ અલગ વેજીટેબલ્સ છે, એ શું કરે છે, આપણને હેલ્ધી રહેવામાં હેલ્પફુલ બને છે. વી શુડ ઇટ ઇચ ટાઈપ ઓફ ફૂડ્સ, ધીસ ફૂડ્સ એવરી ડે. ફી એટલે આપણે શું, એટલે ફરજિયાત. ઇચ એટલે ઇટ એટલે ખાવું, ઇચ એટલે દરેક, ટાઈપ એટલે પ્રકારનું, ધીઝ ફૂડ્સ એટલે આ ખોરાક, એવરી ડે એટલે દરરોજ. ફ્રેન્ડ્સ, આપણે દરરોજ આવો બધો જ ખોરાક ખાવો જોઈએ. ચલો મમ્મી, મને તો ખાલી બટેકાનું જ શાક ભાવે, હું બીજા શાક ખાવું જ નહીં, આવું કરવાનું નહીં. મમ્મી મમ્મી મને કઠોળ નથી ભાવતા, મમ્મી મમ્મી મને મગ નથી ભાવતા, આવું કરવાનું નહીં, બધું જ ખાવાનું. તેથી શું થાય, તો જો therefore we must eat a balanced diet. therefore તેથી we એટલે આપણે, must એટલે ફરજિયાત, eat એટલે કે ખાવું, શું balanced diet એટલે કે સમતોલ આહાર, આપણે બધું જ ખાવું જોઈએ. એવું નહીં કે આ વસ્તુ મને નથી ભાવતી હું નહીં ખાઉં, બધું જ ખાવાનું. અ બેલેન્સ્ડ ડાયટ ઇઝ અ ડાયટ વિચ કન્ટેન્સ ઓલ ટાઈપ ઓફ ફૂડ ઇન ધ પ્રોપર અમાઉન્ટ. અ બેલેન્સ્ડ ડાયટ એટલે કે સમતોલ આહાર ઇઝ અ ડાયટ, એ આહાર છે કે જે વિચ એટલે કે જે કન્ટેન્ટ એટલે કે સમાવેશ કરે છે સૈનો ઓલ ટાઈપ એટલે કે દરેક પ્રકારના ઓફ ફૂડ એટલે કે દરેક પ્રકારના ખોરાકનો. ઇન ધ પ્રોપર એટલે કે ચોક્કસ, અમાઉન્ટ એટલે કે માત્રા. બેલેન્સ ડાયટ એટલે શું, કે એમાં દરેક પ્રકારના ખોરાકનો ચોક્કસ માત્રાનો જે માત્રા છે એ હોય છે. ઓકે, આપણે દાળ, ભાત, શાક, રોટલી, કઠોળ આ વસ્તુ ખાઈએ અને છાસ ને એવી રીતે બધું ખાઈએ દરરોજ, એમાં બધી જ વસ્તુ છે આપણા બોડી માટે જરૂરી છે, આપણને મળી જાય છે. યુઝ્યુઅલી વી ઇટ ફોર ટાઈમ્સ અ ડે. યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે, હંમેશ મુજબ. વી એટલે આપણે, ઇટ એટલે ખાઈએ, ફોર એટલે ચાર, ટાઈમ્સ એટલે વખત, અ ડે આપણે દિવસમાં સામાન્ય રીતે ચાર વખત ખાઈએ છીએ. વી ઇટ બ્રેકફાસ્ટ ઇન ધ મોર્નિંગ. વી એટલે આપણે, ઇટ એટલે ખાઈએ, બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો. ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં, આપણે સવારમાં શું કરીએ છીએ, સવારનો નાસ્તો, જેમ કે બટેટા પૌવા છે, પછી પરોઠા, ભાખરી, ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સ, દૂધ, ચા, આવું બધું આપણે સવારમાં ખાઈએ છીએ. કોમન આઈટમ્સ ફોર
ब्रेकफास्ट છે ને મે કીધી એવી અલગ અલગ આઇટમ્સ આપણે આવી બ્રેડ છે પછી ભાખરી રોટલી પરોઠા પછી ક્યારેક ક્યારેક કોઈ ફ્રૂટ છે પછી ફ્રેન્ડ્સ તમે મમ્મીને કહેવાનું કે મમ્મી કઠોળ મગ છે એને ફણગાવી દઈએ તો મગ છે એને આપણે ફણગાવી એટલે મગની અંદર ઉગે મગ બરાબર અને પછી એને પણ તમે સવારમાં બ્રેકફાસ્ટમાં લઈ શકો બહુ જ ટેસ્ટી ટેસ્ટી લાગે ફ્રેન્ડ્સ ને તો મને તો બહુ જ ભાવે પછી છે લંચ લંચ એટલે કે બપોરનું જમવાનું વી એટ લંચ એટ નૂન વી એટલે આપણે ઈટ એટલે જમીએ લંચ એટલે કે બપોરનું જમવાનું એટ નૂન આપણે ક્યારે જમીએ બપોરે કોમન ટાઈમ શું છે 12 આપણે લગભગ 12 એક એવી રીતના બપોરના જમતા હોઈએ જો આપણે વેજીટેરિયન હોય મતલબ કે આપણે ફિશ ને એવું ના ખાતો હોય તો રોટલી દાળ ભાત સેલેડ આવી બધી વસ્તુ ભાત દાળ શાક આવી બધી વસ્તુ આપણે આપણા જમવામાં લઈ શકીએ અને ફ્રેન્ડ્સ એક મજાની વાત કહું તો આપણી જે ગુજરાતી થાળી છે ને આપણે ક્યાંક જમવા ગયા હોય અને મસ્ત ગુજરાતી થાળી હોય હોટલમાં જમવા જઈએ આપણે નથી જોતા ગુજરાતી થાળી આપણે તો હોટલમાં જઈએ પંજાબી ને એવું જ ખાઈએ બરાબર ને પણ ગુજરાતી થાળી જે છે આપણી ઘરે મમ્મી બનાવે છે કે આપણે હોટલમાં જઈએ છીએ દાળ ભાત શાક કઠોળ પછી રોટલી છાસ પાપડ અથાણા આવું બધું જ હોય ગુજરાતી થાળીમાં બરાબર ને સ્વીટ હોય સેલેડ હોય ગુજરાતી થાળી છે ને જે આપણે બેલેન્સ ડાયટ જો ને સમતોલ આહાર એની એક પરફેક્ટ થાળી છે આખી દુનિયામાં આવી પરફેક્ટ ગુજરાતી ફૂડની થાળી ક્યાંય નથી કે જેની અંદર તમને દરેક પ્રકારની એવી વસ્તુ કે જે તમારી બોડીને ગ્રો કરવામાં એનો વિકાસ કરવામાં હેલ્પફુલ થાય છે એવી બોડી એવું એવી જે થાળી છે એવી ડીશ એ ઓનલી એન્ડ ઓનલી ગુજરાતી થાળી છે ઓકે દાળ ભાત દરેક વસ્તુ છે એમાંથી આપણને કંઈક ને કંઈક મળી રહે છે ઓકે તો આપણે સવારના નાસ્તો અને બપોરનું જમવાનું જોયું ઓકે ફ્રેન્ડ્સ આપણે હવેથી બધું જ જે મમ્મી બનાવે આપણે જમી લેવાનું ઓકે થેન્ક યુ